હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગની અંદર સ્વાગત છે આજના વિડીયોમાં જે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસી તરફથી જે કન્ડક્ટરની ભરતી બે હજાર ત્રેવીસ જાહેર કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મળીશું અને આ ભરતી એ ત્રણ હજાર ત્રણસો ને બેતાલીસ જીજાવા માટેની છે અને અરજી જો તમે આની અંદર અરજી કરવા માગતા હોય તો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ એ છ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ રાખવામાં આવ્યું છે એટલે કે તમારે છ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં આની અરજી કરી લેવી અને આ જે ભરતી બહાર પાડવાની છે તે બારમાં ધોરણ સમકક્ષ પાડવામાં આવશે અને તેની અંદર જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કાઢવામાં આવશે તો તમારે બારમાની અંદર કેટલા ટકા હોય તો તમારે ફર્સ્ટ ફર્સ્ટ એડ સર્ટિફિકેટનો ખર્ચો કરવો જોઈએ તેની માહિતી પણ આજના વિડીયોમાં જોઈશું અને સાથે સાથે જે આ કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની લાયકાત શું છે તેની અંદર જે નવો સિલેબસ એટલે કે આ બીજા હજાર ત્રેવીસની ભરતીમાં જે જૂનો સિલેબસ હતો તેના સ્થાને નવો સિલેબસ મૂકવામાં આવીશું તો નવો સિલેબસ શું છે તેની પણ માહિતી મેં મેળવીશું સાથે પગાર ધોરણ શું છે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવીશું તો તમે આ વિડીયોને છેલ્લા સુધી જોવાનો આગળ રાખજો અને જો તમે હજી સુધી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ન કઢી તો તમારે શું ફર્સ્ટ એડ સર્ટિફિકેટનો ખર્ચો કરવો કે ન કરવો તેની માહિતી પણ આજના વિડીયોમાં મેળવીશું તો હવે આપણે શરૂઆતથી માહિતી મેળવીએ તો કે અરજી કરવાનો જો સમયગાળાની વાત કરીએ તો કેશે સાત આઠ બે હજાર તેવીસ શરૂ કરીને છ નવ બે હજાર તેવીસ સુધી તમે અરજી કરી શકશો અને જો અરજી ભદ્રકની જે ફી સ્વીકારવાનો સમયગાળો એ

અહીં જે બે શરત છે તે સરકાર દ્વારા તેમની મંજૂરી જો આપી દેવામાં આવશે તો તે બંને શરત નવાની જગ્યાઓની ભરતી તો બહાર પાડી દેવામાં આવી છે પરંતુ આ જે શરત વન અને શરત ટુ છે તેની મંજૂરી સરકાર પાસે માગવામાં આવી છે અને જો તે સરકાર મંજૂરી કરી દેશે તો તેમની જગ્યા પણ આ ભરતીની અંદર ભરી દેવામાં આવશે અને આની અંદર એમે બધા અનામત અને સર્ગ જનરલ પછી ઈડબ્લ્યુએસ પછી સામાજિક એસસીબીસી એસટી એસટી તમામ માજી સૈનિકો દિવ્યાંગો તે તમામની જગ્યાઓ તમે કેટલી કેટલી ફાળવવામાં આવી છે તે સંપૂર્ણ ચાર્ટ સાથે તમે અહીં જોઈ શકો છો અને ત્યારબાદ જો આપણે કક્ષાની વાત કરીએ તો આની અંદર વય મર્યાદા એ અઢાર અઢાર અને તેત્રીસ અને જો એક વર્ષ કોરોના નહોતું એટલે કે કુલ ચોત્રીસ વર્ષ આની અંદર વય વયમર્યાદા આપવામાં આવી છે અને જો લઘુ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે તે બાર પાસ હોવું જોઈએ એટલે કે દસ પ્લસ બે અને જો તમે દસ કરીને ડિપ્લોમા કર્યું હોય તો કે ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ એટલે કે બાર ધોરણ બાર અને સમકક્ષ કોઈ પણ જો તમારી પાસે ડિગ્રી હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો અને આની અંદર જો લાઇસન્સની વાત કરીએ તો કે આની અંદર તમારે પ્રાદેશિક વાહન કચેરી તરફથી જે કંડક્ટરનું લાઇસન્સ અને બેઝ આપવામાં આવશે તેની જરૂર પડશે સાથે સાથે જે વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોય તે જે એટલે કે જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જે હોય એટલે કે ગુજરાતની અંદર જે જુદા જુદા જિલ્લામાં જે રેડ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આવી છે તેમના દ્વારા એક ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ આપવામાં આવશે તો તે વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું જોઈએ અને તમારી પાસે જે આરટીઓમાંથી જે કંડક્ટરનું જે લાઇસન્સ અને બેઝ આપવામાં આવશે તે પણ તમારી પાસે હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો અને જો હું આપણે વય મર્યાદાની અંદર જે છૂટછાટ આપવામાં આવી છે તેની વાત કરીએ તો કે અઢાર વર્ષ અને મહત્તમ ચોત્રીસ વર્ષ અને જો આને જે અનામત કેટેગરીને આવે છે તો કે તેની અંદર જો મહિલા બિન અનામત અને તેની અંદર જો મહિલા છે તો કે તે ઓગણચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે જ્યારે અનામત કેટેગરીને તો કે તે ચુમ્માલીસ વધુમાં વધુ પુરુષો હોય તો કે તે ઓગણચાલીસ વર્ષ સુધી માજી વર્ષ સુધીના પુરુષો હોય તો તે ફોર્મ ભરી શકે છે જ્યારે મહિલાની અંદર પણ પિસ્તાલીસ વર્ષ અને જ્યારે દિવ્યાંગ તો કે બિન નામત ચુમ્માલીસ વર્ષ અનામત પિસ્તાલીસ વર્ષ કે તે પિસ્તાલીસ વર્ષ સુધીની અને જે અને આની અંદર જે વય મર્યાદા છે તે અઢાર થી ચોત્રીસ વર્ષ સુધીના આની અંદર ફોર્મ ભરી શકે છે અને જો તમારી જન્મ તારીખ છ નવ ઓગણીસો ને નેવ્યાશી થી છ નવ બે હજાર પાંચ વચ્ચે આવતી હોય અથવા તો તે તારીખે આવતી હોય તો તમે તેની અંદર ફોર્મ ભરી શકો છો અને ઉપર જણાવેલ વય મર્યાદામાં અનામત કક્ષાના જે ઉમેદવારોનું હોય તેમને નિયમ અનુસાર જુદી જુદી જે છૂટછાટ મળતી હોય તે મળવાને પાત્ર રહેશે અને તેની અંદર તમે અહીં જે વય વયમર્યાદાને જે તમામ છે તે તમે જોઈ શકો છો જેની અંદર મહિલા ઉમેદવારોને ઉપલી વય વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે તમામ અનામત વર્ગના પુરુષોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે જ્યારે તમામ અનામત વર્ગની મહિલાઓને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે જ્યારે સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરુષોને દસ વર્ષ જ્યારે દિવ્યાંગ મહિલાઓને પંદર વર્ષની સુસાઈડ આપવામાં આવશે જ્યારે તમામ અનામત વર્ગના દિવ્યાંગ પુરુષોને ઉપલી વયે મળતા પંદર વર્ષની જ્યારે તમામ અનામત વર્ગના દિવ્યાંગ મહિલાઓને વીસ વર્ષની સુસાઈડ આપવામાં આવશે જ્યારે માજી સૈનિકોની અંદર વય જુદી જુદી વય મર્યાદાની જે છૂટછાટ આપવામાં આવે તેઓ તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ તમામ કેટેગરીના ઉમેદવારો ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ સાથેની ઉમેદ નિયત તારીખે કોઈ પણ સંજોગોમાં પિસ્તાલીસ વર્ષ કરતાં વધુ જોઈએ નહીં એટલે કે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ ન હોય તો તમે ફોર્મ ભરી શકો છો એટલે કે જો તમે આ જુદી જુદી જે અનામત કેટેગરી છે તેની અંદર મહત્તમ છેલ્લામાં છેલ્લી જો ઉંમર હોય તો કે તે પિસ્તાલીસ વર્ષની રાખવામાં આવી છે અને ત્યારબાદ આની અંદર જો તમે અહીં જે ડિટેલ્સની વાત કરીએ તો કે તેની અંદર અહીં જે બાર પાસ સમકક્ષ ભરતી બહાર પાડવામાં આવે છે તેની અંદર તમારે જ્યારે ફોર્મ ભરો તો કોઈ ત્યારે બા બારમાના ટકા અહીં નાખવાના હોય છે અને અહીં તમને સૂચના આપી દેવામાં આવે છે કે ધોરણ બારમાં મેળવેલ મહંતમ ધોરણ બારમાં મેળવેલ મહત્તમ ટકાવારીના આધારે જાહેરાત અનામત અને બિન અનામત અનામત જગ્યાઓ ત્યાંને લઈને સો ગુણની ઓ લેખિત પરીક્ષા માટે એક જેમ પંદરના રેશિયો મુજબ ઉમેદવારને બોલાવવામાં આવશે અને એક જેમ પંદર મુજબ ઉમેદવારને બોલાવવામાં આવે ત્યારે છેલ્લી કટો મુજબની સરખી ટકાવારી ધરાવતા તમામ ઉમેદવારોને સો ગુણની ઓવરમાં એક લેખિત ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે એટલે કે આની અંદર જે કુલ જગ્યા છે એટલે કે કુલ જગ્યા તેત્રીસ ચારસો ને બત્રીસ જગ્યાઓ છે તો અંદર જે એક જગ્યા પંદર જણાને પરીક્ષા માટે બોલવામાં આવશે અને જો પંદર જે બોલવામાં આવે તેની અંદર જો બધાને એક સરખા ગુણ થતા હશે તો તે બધા બધા આ પરીક્ષા માટે બોલવામાં આવશે એટલે કે આની અંદર જે એક જેમ પંદરનો નો આપવામાં આવ્યો છે તે કદાચ છે પણ કેમ કે છેલ્લા ટકાવારીમાં જો જા વિદ્યાર્થી હોય તો તે બધાયને આ પરીક્ષા દેવા આપવાનો મોકો મળશે અને સો ગુણની ઓવરમાર્ક પદ્ધતિથી હેતુલક્ષી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી સૌથી વધુ મેરિટ ધરાવતા ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાઓને ધ્યાનમાં લઈને મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ મેરિટ યાદીના આધારે આખરી દસ્તાવેજ ચકાસણી માટે એક જગ્યા બરાબર એક પોઈન્ટ પાંચ એટલે કે દોઢ ગણા ઉમેદવારોને નિગમ દ્વારા જરૂરિયાત પ્રમાણે બોલાવવામાં આવશે એટલે કે જે સૌથી પહેલાં તો જે બારમા ટકા હોય તેના આધારે પરીક્ષા માટે એક જેમ પંદરના રેશિયોમાં બોલાવવામાં આવશે અને જ્યારે જો તમે બધે એક પંદર ગણા જો પરીક્ષા આપી દે અને તેની અંદરથી જો ડોક્યુમેન્ટ ચકાસણીની વાત કરાવે તો કે તેની માટે દોઢ ગણાને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને તેની અંદરથી એ જેટલી પણ જગ્યાની મંજૂરી મળશે તેની પૂરી કરી દેવામાં આવશે અને ત્યારબાદ જો આપણે ભરતીની પ્રક્રિયાની વાત કરીએ તો કે તેની અંદર વેઇટેજની ગણતરીની વાત કરીએ તો કે કુલ સો ગુણનું પેપર રહેશે અને સો ગુણની ઓવર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેનું વેઇટેજ ગુણ સો ટકા રાખવામાં આવશે અને પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવામાં રહેશે નહીં એટલે કે તમે ઘણી બધી પરીક્ષા જોઈ હોય તો કે તેની અંદર જેમ કે હાઈકોર્ટની અંદર જુદા જુદા પાસિંગ ગુણ એટલે કે આટલા ગુણ જો હોય તે લાવવા જરૂરી છે વર્ના તમને ડિસ્કવોલિફાય કરી દેવામાં આવશે પરંતુ આ પરીક્ષાની અંદર કોઈ પણ લઘુત્તમ ગુણ ધ્યાનમાં લેવામાં રાખ્યા નથી એટલે કે જો તમે આનું જો પેપર અઘરું નીકળ્યા અને જો ચાલીસ નીચે પણ પરીક્ષા ગુણ જાય તો કોઈ ચાલીસ નિશાનાવાળાને પણ પરીક્ષાની અંદર જો પાસ થાય તો તેમને પણ નોકરી આપી દેવામાં આવશે એટલે કે આની અંદર પાસિંગ થવા માટે કોઈ મહત્તમ ગુણની કોઈ પણ લાયકાત રાખવામાં આવી નથી અને ત્યારબાદ અને આ જો આપણે આ પરીક્ષા એટલે કે જે જૂનો અભ્યાસક્રમ હતો સ્થાને હવે આ પરીક્ષાની અંદર નવો અભ્યાસક્રમ લાવવામાં આવ્યો છે અને જે જે પેપર એટલે કે ત્રેવીસની ભરતી પહેલા જે એક્ઝામ લેવાતી તેની અંદર સમય બે કલાકનો હતો એટલે કે સો ગુણનું પેપર તે વખતે પણ હતું પરંતુ તેના માટેનો સમય એ બે કલાકનો હતો પરંતુ આ વખતે તે એક કલાકનો કરી દેવામાં આવ્યો છે અને કુલ પેપર એ સો ગુણ રાખવામાં આવ્યું છે અને તેની અંદર જો અભ્યાસક્રમની વાત કરીએ

ક્વોન્ટેટી એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ એટલે કે ગણિત અને રિઝનિંગની વાત કરીએ તો કે તે બારમાં ધોરણ સમકક્ષ અને તે પણ દસ ગુણનું છે અને નિગમને લગતી માહિતી એટલે કે જીએસઆરટીસીની લગતી જે માહિતી હોય તે પછી ટિકિટ અને લગેજ ભાડાના જે ગાણિતિક પ્રશ્નો હોય તે પણ દસ ગુણનું રાખવામાં આવ્યું છે મોટર વ્હીકલ એક્ટ એટલે કે જે હાલમાં જે મોટર વ્હીકલ એક્ટની અંદર જે દંડની અંદર જે વધારો કરવામાં આવ્યો તે પછી પ્રાથમિક જાણકારીના પ્રશ્નો પછી પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો પછી કંડક્ટરની જે ફરજો આવે તો કે તે તે તેનું વેટી તે દસ ગુણનું છે જ્યારે આજના જો નવા સિલેબસની વાત કરીએ તો કે તેની અંદર આ રોડ સેફ્ટી એ નવો ટોપિક ઉમેરી દેવામાં આવ્યો છે અને જો આઠમા આઠમા સિલેબસની વાત કરીએ તો કે તે કમ્પ્યુટરના ઉપયોગની જે પાણી જાણકારી હોય તે પણ વીસ ગુણની વાત કરી દેવામાં આવી છે અને આ રીતે કુલ સો ગુણનું પેપર બનશે એટલે કે જો આની અંદર સૌથી વધુ જો તમારે ભારણ આપવું હોય તો કે તે કમ્પ્યુટર છે એટલે કે જે પણ વિદ્યાર્થીનું કમ્પ્યુટર જો સારું છે તો કે તેમને આ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી બનશે અને ત્યારબાદ તમામ વિષયો એ દસ દસ ગુણના રાખી દેવામાં આવે છે અને જો સામાન્ય જ્ઞાન જીકે તો કે તેનું પણ દસ વીસ ગુણનું વેટે છે એટલે કે તેનું પણ વીસ ગુણ વેટે છે તો તમે અહીં વીસ ગુણ જોઈ શકો છો અને કમ્પ્યુટરનું પણ વીસ ગુણનું વેટે છે પરંતુ કમ્પ્યુટર એ એક માત્ર ચોક્કસ સિલેબસ બની જાય છે જ્યારે જીકેની અંદર તો ઘણા બધા ટૉપિક આવે અને જે સામાન્ય જ પૂછાશું હોય તે માટે આ જીકેની અંદર તમારે જો અત્યારે મહેનત ન કરવી તો તમે પછી પણ તેની મહેનત કરી શકો છો અને ત્યાં તમારે બીજા પહેલાં સબ્જેક્ટ પાકા કરી લેવા અને કમ્પ્યુટરની અંદર તમારે ખાસ ધ્યાન રાખવી કેમકે આ ટોપિક એ ગેમ ચેન્જિંગ ટૉપિક બની શકે છે અને ત્યારબાદ જો પગાર ધોરણની વાત કરીએ તો કે પસંદગી પામનાર ઉમેદવારને કંડક્ટર કક્ષામાં પાંચ વર્ષ માસ માટે માસિક અઢાર હજાર પાંચસોનો ફિક્સ પગારથી કરાર કરાર આધારિત નિમણૂંક આપવામાં આવશે અને તેઓ નિયમ અનુસાર મૂળપાત્ર ભથા કે લાભો સિવાયને કોઈ પણ ભથા કે લાભ મૂળપાત્ર રહેશે નહીં એટલે કે પાંચ વર્ષ સુધી તમને કોઈ પણ મળવાપાત્ર ભથ્થા મળશે નહીં અને પાંચ વર્ષ તમારે ફિક્સ પગારથી નોકરી કરવાની છે અને ત્યારબાદ પાંચ વર્ષની નોકરી સેવા જો તમને નિગમને સંતોષકારક જણાય તો તમને આગળથી ફિક્સ પગાર એટલે ફૂલ પગારની અંદર કરી દેવામાં આવશે અને તમને જરૂરી જે ભથ્થા મળતા હોય તે તમને મળવાપાત્ર રહેશે અને ત્યારબાદ જો અરજી ફીની વાત કરીએ તો કે તેની અંદર જો તમે પહેલી વખત જો તમે ઓનલાઈન અરજી કરો ત્યારે તેને ત્યારે અનામત અને બિન જે ગમે એટલે અનામત અને બિન અનામત ગમે કેટેગરીમાં આવતો હોય તો તેમને પચાસ પ્લસ નવ જીએસટી એટલે કે ઓગણસાઠ રૂપિયા તો તમારે સૌથી પહેલાં અરજી કરતી વખતે જ ભરવાના રહેશે અને ત્યારબાદ જો તમારું નામ એક જેમ પંદર ઇંચના રેશિયોમાં સો ગુણની જે ઓએમઆઈ યોજાય તેની અંદર જો તમારું નામ આવી જાય તો તમારે જે ઓએમઆઈ પદ્ધતિ હોય તેની માટે તમારે આગળના બસો ને પચાસ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે એટલે કે જે અનામત કેટેગરીના હોય કે ન હોય એટલે કે દરેક વિદ્યાર્થીઓ જે પણ અરજી કરે છે તેમને સૌથી પહેલાં તો ઓગણસાઠ રૂપિયા તો પે કરી દેવાના અને ત્યારબાદ જે બારમા આધારે જે એક જેમ પંદરના રેશિયોમાં જે કટ ઓફ આવે અને જો તેની અંદર તમારું નામ હોય અને તેની અંદર જો તમે બિન અનામત કેટેગરીના હોય તો તમારે બસો પચાસ રૂપિયા પોસ્ટલ ચાર્જ સ્વરૂપે ભરવાના રહેશે અને જો તમે અનામત કેટેગરીના હોય તો તેની અંદર તમારે પરીક્ષાની કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં અહીં તેમણે તેમના દ્વારા સાફ જણાવી દેવામાં આવશે એટલે કે અને જો ઘણા બધા વિદ્યાર્થીઓ જો અરજી કરતા હોય અને જો તે આ ઓગણસાઠ રૂપિયા ન ભરતા હોય તો તેમને અરજી રદ કરી દેવામાં આવશે અને માટે તમારે આ વાતની ખાસ ધ્યાન રાખવી કે તમે જ્યારે પણ અરજી કરો તો તમારે ઓગણસાઠ રૂપિયા તો ભરી જ દેવા અને જો તમારું નામ આવશે એટલે કે પંદરના રેશિયોની એક જેમ પંદરના રેશિયો મુજબ જો તમારું નામ આવશે તો તમારે જે તે જે કંડક્ટરની જે પરીક્ષાની જે તારીખ આવે અને તે સુધીમાં તમારે જો તમે અનામત કેટેગરીને આવતો હોય તો તમારે પરીક્ષાનો કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નહીં થાય જો તમે બિન અનામત કેટેગરીના હશો તો તમારે બસો પચાસ પોસ્ટલ ચાર્જ ભરવાનો રહેશે માટે તે વાતનું બધા વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું અને ત્યારબાદ જો પ્રતીક્ષા એ દિન વાત કરીએ તો આની અંદર જે અનામત કેટેગરી અને બિન અનામત કેટેગરીને જે જગ્યાઓ છે તેને ઉપર વીસ ટકા મુજબ પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવશે હાલ કે જે કુલ જગ્યાઓ છે તેના વીસ ટકા જેટલી જગ્યાઓ બને તેટલા મુજબની પ્રતિક્ષા એટલે કે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને જે વેઇટિંગ લિસ્ટ છે તે જ્યારે પણ જો જગ્યાઓ છે તે ખાલી જણાય છે તો તેની અંદરથી જે વેઇટિંગ લિસ્ટની જે નામ હોય તે મુજબ તેમને પસંદગી આપી દેવામાં આવશે અને આ વેઇટિંગ લિસ્ટ એ જ્યાં સુધી આ ભરતી પૂરી ન થાય અથવા તો જે

અને ત્યારબાદ જો હવે આપણે જે કંડક્ટર માટે કેટલા ટકા હોય તો તમારે પરીક્ષા આપવાનો મોકો મળે જો તે આપણે તેના અંદાજે જ વાત કરીએ એટલે કે જો તમારે આ કટ મુજબ જો તમારે બારમા ધોરણની અંદર જો માર્ક બનતા હોય તો તમારે ફર્સ્ટ સ્ટેજનો ખર્ચો કરવો યોગ્ય છે અને આની આજુબાજુ પણ તમારે જો માર્ક બનતા હોય તો પણ તમારે ફર્સ્ટ એડ જે સર્ટિફિકેટ માટેનો જે ખર્ચો હોય તે કરવો તમારે યથાવત છે આજુબાજુ તેનું મેરિટ પુરુષોની સૌથી પહેલા તો આપણે પુરુષોના મેરિટની વાત કરી તો કે તેની અંદર જનરલ તો કે પાસઠ આજુબાજુ તેનું મેરિટ અટકી શકે છે જયારે એસી બીસી તો કે બાસઠથી લઈને પાસઠ સુધીના હોય તેમને પરીક્ષા આપવાનો મોકો મળી શકે છે જ્યારે ઈડબ્લ્યુ ની અંદર સાઠ આજુબાજુ જ્યારે એસટીની ની અંદર સાઠથી થી બાસઠ આજુબાજુ જે પણ વિદ્યાર્થી હોય તેમને કદાચ મોકો પરીક્ષા દેવાનો મોકો આપી શકે છે જ્યારે એસસી ની અંદર સાઠથી થી બાસઠ જ્યારે આપણે ફિમેલની વાત કરીએ તો કે તેની અંદર જનરલની અંદર સાઠ ટકા આજુબાજુ હોય તેમણે પરીક્ષા દેવાનો મોકો મળી શકે છે જ્યારે એસીબીસીની ની અંદર સાઠ ટકા પ્લસ આજુ આજુબાજુ હોય તેમણે પરીક્ષા દેવાનો મોકો મળી શકે છે જ્યારે ઈડબ્લ્યુ ની અંદર ત્રેપન ટકા જ્યારે એસટી ની અંદર અને એસસી ની અંદર પંચાવન ટકા આજુબાજુ હોય તેમણે પરીક્ષા દેવાનો મોકો મળી શકે છે હાલ કે જો તમારે જે અહીં ગુણ બતાવવામાં આવે તે મુજબ જો તમારે બાર માં ધોરણ ની અંદર ટકા થતા તો તમે આ જે ફર્સ્ટ year નો ખર્ચો છે તે તમે કરી શકશો અને તમારે જેમ બને ફર્સ્ટ year નો વહેલી તકે કઢાઈ લો કેમ કે જ્યાર થી conductor ની ભરતી જાહેર કરી દેવામાં આવી છે ત્યારે જે ફર્સ્ટ year માટેની જે તાલીમ હોય તેની અંદર ઘણી બધી ભીડ છે એટલે કે આની અંદર જે ફોર્મ ભરવા જે સંખ્યા છે તે ખૂબ જ ઓછી રહી શકે છે એટલે કે આની અંદર બે થી ત્રણ લાખ ફોર્મ પણ માનમાં ભરાઈ શકે છે કેમ કે આની અંદર હાલ જે ફર્સ્ટ સર્ટિફિકેટ છે અને તેની અંદર ગુજરાતની અંદર માત્ર ત્યાંશી થોડીક જ તેની બેન્ચો આવી છે અને તેની અંદર ઘણા બધા હાલમાં જે ભરતી જાહેર કરાવી દેવામાં આવી ત્યારબાદ તેની અંદર ઘણી બધી ભીડ થઈ અને તેની અંદર કોઈ પણ વિદ્યાર્થીઓનો વારો નથી આવતો પરંતુ જે પણ વિદ્યાર્થીઓ પહેલેથી ફર્સ્ટ સર્ટિફિકેટ કઢાવી લેવું છે તેમણે ત્યારબાદ કન્ડક્ટરનું લાયસન્સ કઢાવી લેવું અને અને જેમ બને વહેલ તકે તેની અંદર ફોર્મ ભરી દેવું જેથી છેલ્લે જો સાઇટ હેંગ થતી હોય તો તે તેના દ્વારા તમારું ફોર્મ ભરવાનું રહી ન જાય માટે જેમ બને વહેલ તકે ફોર્મ ભરી દેવું અને જો અહીં મુજબનું જો તમારે માર્કેટ બનતું હોય તો તમારે કંડક્ટરની આગળની જે તૈયારી હોય તે શરૂ કરી દેવી અને ત્યારબાદ અહીંયા આપણે આજના વિડીયોમાં આપણે કંડક્ટર પગાર ધોરણ લાયકાત સિલેબસ પછી કંડક્ટરનું જે સર્ટિફિકેટ એટલે કે જે ફર્સ્ટ એડનો જે ખર્ચો ઘટાવવો કરવો હોય તો તે કેટલા ટકા હોય તો તમારે ફર્સ્ટ એડનો ખર્ચો કરવો હોય યોગ્ય છે તે આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈ અને જો તમે આપણી ચેનલ પર જે કંડક્ટરની અંદર જે ભૂતકાળના જે પેપર લેવાના તે આવનારી પરીક્ષા માટે તે ખૂબ જ ઉપયોગી છે કેમકે તેની અંદર જે લગેજના દાખલા કેવા પૂછાય છે તેની માહિતી મળશે તો આપણે પાંચ આઠ બીજા સત્તાના રોજ જે કન્ડક્ટરની જે એક્ઝામ લેવાની તેની અંદર પેપર કેવા પ્રકારનું લેવાનું હતું તેનું આ સોલ્યુશન આપણે આ ચેનલ પર મૂકી દીધું છે તો તમે તે પણ જોઈ શકશો જેથી તમને ખબર પડે કે આવનારી પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને તે તમને ખૂબ જ ઉપયોગી બનશે જેને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાઈ તો શેર કરો કેમ કે જે પણ વિદ્યાર્થીઓ કંડક્ટરની તૈયારી કરશે તેમની માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે અને જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા વિડીયો જ મળતા રહે આપણે કેમ કે આપણે કન્ડક્ટરની જે પણ અપડેટ આવશે તે આપણે આ ચેનલ પર સૌથી પહેલાં આવી દેવામાં આવશે અને હવે આપણે જે કન્ડક્ટરની અંદર જે ભૂતકાળની અંદર જે એક્ઝામ લેવાની તેની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પેપર લેવાના હતા તે તમામ પ્રશ્નો પેપર હવે પછી આપણે અપલોડ કરી દેવામાં આવશે અને તેની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તે માટે તમે ઓલ નોટિફિકેશન ઓલ પર પ્રેસ કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો જય હિન્દ જય ભારત